નસવાડી ખાતે વિશ્વ આદિ દિવસની ઉજવણીને લઈને આદિવાસીજનમાં ભારે ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો, જેના ભાગરૂપે નસવાડીના સેવા સદન ખાતે વિશ્વ આદિ દિવસની ઉજવણીને લઈને ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ભાજપના અનેક નેતા તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અનેક લોકોને સરકારી કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં નસવાડીના મામલતદાર તેમજ TDO આરોગ્ય વિભાગ ખડે પગે રહીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં મદદરૂપ બન્યું હતું. વિશ્વ આદિ દિનની ઉજવણીને લઈને નસવાડી તાલુકામાં અનેક ગામોમાં દેશી ઢોલ નગારાના તાલે આદિવાસીઓ દ્વારા ટીમલીની પણ રમઝટ માણવામાં આવી હતી. આજે વિશ્વ આદિવાસી દિવસની સૌ આદિવાસી બંધુઓને હું ધારાસભ્ય તરીકે શુભકામના આપું છું. અને આજે નસવાડી ખાતે છોટાઉદેપુર જિલ્લાનો નસવાડી તાલુકાનો આદિવાસી દિવસ ઉજવવાનું એ નક્કી થયું છે. અને આ કાર્યક્રમમાં અમારા જિલ્લાના પ્રમુખ શ્રી રશ્મિકાંત વસાવા, મહામંત્રી શ્રી રાજેશભાઈ ઉપસ્થિત, અમારા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને ઉપસ્થિત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા છે. આજે ગુજરાત સરકાર તરફથી આદિવાસી દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી રાજપીપળા ખાતેથી અમારી બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટીના બાંધકામનો ખાતમુહૂર્ત કર્યું છે. અને આખા ગુજરાતની અંદર 1700 કરોડ જેટલા કામોનું ખાતમુહૂર્ત અને એ લોકાર્પણ કર્યું છે. આજે અમને આનંદ છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આદિવાસી દિવસ ઉજવવાનું અમે નક્કી કર્યું છે, ત્યારે આજે બધાને સૌને અભિનંદન. ભારત માતા કે જે, વંદે માતરમ.